ગુજરાત સરકારના બજેટમાં આંગણવાડીની બહેનોને કોઈ લાભ ન આપતા બજેટની હોળી કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને આંગણવાડી કર્મચારીઓની જૂની માંગણીઓ હજુ સુધી સંતોષાઈ નથી, તેમજ જો માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. વાંકાનેરની આંગણવાડીની બહેનોએ વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ગુજરાત સરકારના બજેટની હોળી કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને આંગણવાડી કર્મચારીઓની જૂની માંગણીઓ હજુ સુધી સંતોષાઈ નથી, તેમને લઘુત્તમ વેતન ધારા મુજબ પણ વેતન ચૂકવાતું નથી, તેમજ આ બજેટમાં પણ તેઓના વેતન વધારાની આશા ઉપર પાણી ફરી ગયું હોવાથી તેમના દ્વારા આ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ICDSનું સીધું કે આડકતરું ખાનગીકરણ બંધ કરવા તેમજ પ્રી સ્કૂલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં જ રાખવા, તમામને રૂપે 21,000 લઘુત્તમ વેતન તથા લઘુત્તમ પેન્શન રૂપિયા 10,000 આપવા, આંગણવાડી વર્કર હેલ્પરને લઘુત્તમ વેતનના શિડ્યુલમાં સમાવેશ તથા કાયમી દરજ્જો આપવા અને રાજ્યની જેમ સમકક્ષ વેતન સરકાર આપે જેવી વિવિધ 14 માંગણીઓ સાથે વિરોધ દર્શાવ્યો હતો, તેમજ જો માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરાશે તેવું તેઓએ જણાવ્યું હતું. જે કંઈ પણ સરકારના નીતિ નિયમો છે એને તો કોઈ આધીન અમે કામ કરી જ છીએ, પણ એ સિવાય અમારી જે પૂરતી મર્યાદા છે કે જે કંઈ અમને લઘુત્તમ વેતન મળવું જોઈએ તે અત્યાર સુધીમાં ક્યારેય અમને લઘુત્તમ વેતન એ લોકોએ પૂરું નથી પાડ્યું. એ સિવાય અમારું જે ખાનગીકરણ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે તો એ પ્રયાસો અમારા બંધ થાય એની ઉપરાંત અમારી એટલી બધી માંગણીઓ છે કે એ માંગણી તરફ કોઈ દિવસ સરકારે કંઈ પણ ધ્યાન આપ્યું જ નથી. એ સિવાય કે અમારે જે વય મર્યાદા જે બધા રાજ્યોમાં 60 વર્ષ છે 65 વર્ષ છે, પણ એની જગ્યાએ અમારા અહીંયા જ 58 વર્ષે અમને છૂટા કરી દે તો પછીની અમારી જિંદગીનું શું? જે છે કે અમારો વેતન જ અમારું સાવ નાનકડું છે તો પછી પાછળની જિંદગીમાં અમે શું કરી? તો બહેનોનો એ પણ પેન્શન પણ છે નહીં તો બહેનો પછી પાછળથી શું કરે? અને એ સિવાયનું મારી મેઇન એ જ છે કે જે લોકો ભણેલા ગણેલા છે, જે લોકો 10-10, 15-15 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે છતાં એને પ્રમોશન નથી મળતું, બહારથી એ લોકોને મૂકી દે છે કે અમને એક્ઝામ લીધી, એક્ઝામમાં જે પાસ થયા એ લોકોને અમારી ઉપર, જે લોકોને કાંઈ આવડતું નથી, જરાય એ લોકોની આવડત નથી છતાં અમારી ઉપર મૂકી અને એ લોકો પાસેથી કામ કરાવે છે. જેની પાસે આવડત છે, જે 15-15 વર્ષના અનુભવી છે, એ લોકોને પ્રમોશન સરકાર આપતી નથી. આ જ્યારે 2020નું બજેટ બહાર પાડ્યું સરકારે, અમારી કેટલા વખતથી ઘણા વખતની જૂની માંગણીઓ છે તો નવી માંગણી તો એક બાજુ રહી, પણ જૂની માંગણીમાંથી એક પણ માંગણી અમારી ધ્યાને લેવાની નથી. તો કોઈ પણ સરકાર આ ગુજરાત આંગણવાડી વર્કર બહેનોને આ બજેટ કોઈ પણ શરતે મંજૂર નથી, માટે આખા ગુજરાતમાં આજે તાલુકાએ તાલુકાએ બજેટની હોળીનો પ્રોગ્રામ છે. અમારી 20 માંગણીઓ તો છે જે બેને કીધું, એ સિવાયની અમારે ગમે તે વિભાગમાંથી અમને કામગીરી સોંપી દેવામાં આવે છે ફટાકદેરાની, કે આ સર્વે કરો, ઓલો સર્વે કરો, એનું કોઈ પણ જાતનું ઇન્સ્ટિટ્યૂટ તો બહેનોને નથી મળતી. બીજો એ કુપોષણનો મેઇન જંગ હાલે છે, કુપોષણ તો બાળકો 50 ગ્રામનો નાસ્તા અને 30 ગ્રામના નાસ્તામાં કુપોષણ આજે નો જાય 5 રૂપિયા લેખે અને કાલે નો જાય. બીજું એ કે બહેનો કામ કરે છે ને એ પ્રમાણે તેને વેતન નથી જ મળતું, પણ એને એ પ્રમાણે કોઈ જાતના આંગણવાડી ઉપર ખવડાવવાના નાસ્તાના બિલ પણ પાસ નથી થતા. સરકાર માત્ર 5 રૂપિયા આપે તો 5 રૂપિયામાં 2 નાસ્તા સવારના ને બપોરના થાય જ નહીં. બીજું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતની અંદર 1500નો વધારો જાહેર કરેલો 2009-18માં, તે હજી સુધી અમને ચૂકવાયેલો નથી. કેમેરામેન મયુર ઠાકોર સાથે રજા બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.